રાજેશભાઈ બાવનજીભાઈ, 500 રૂપિયા અનિલ કુમાર કેશુભાઈ, 500 રૂપિયા પરસોત્તમભાઈ નારણભાઈ, 2100 રૂપિયા સરગવાસી આંબાભાઈ પોલાભાઈ, 1000 રૂપિયા પરસોત્તમભાઈ લક્ષ્મણભાઈ, 251 રૂપિયા કેશુભાઈ ખીમાભાઈ, 500 રૂપિયા હેમતભાઈ લક્ષ્મણભાઈ, 500 રૂપિયા બાવનજીભાઈ હસરાજભાઈ, 100 રૂપિયા નાગજીભાઈ વાલજીભાઈ, 100 રૂપિયા અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, 500 રૂપિયા ભૂપતભાઈ ધરમસિંહભાઈ, 500 રૂપિયા હીરાભાઈ ચકુભાઈ, 1000 રૂપિયા મગનભાઈ લક્ષ્મણભાઈ, 200 રૂપિયા મેઘજીભાઈ પરબતભાઈ, 200 રૂપિયા રત્નાભાઈ મોહનભાઈ, 100 રૂપિયા વિપુલકુમાર, 500 રૂપિયા મુકેશભાઈ વરૂડી ગેરેજ, 1000 રૂપિયા કાંતિલાલ પરસોત્તમભાઈ, 500 રૂપિયા સોનલબેન દિનેશકુમાર, ભાઈ ભાઈ તો સુતરિયા પરિવાર અને ગાયો માટે મિત્રો, આજ તો કુબેરનો ભંડાર ખુલી ગયો કે આજ તો કઈ નક્કી જ નથી. ઓલા ડોહીમાં જેવું થઈ ગયું, ઓલા ડોહીમાં કે હું ટ્રેનમાં બેઠી, મોટરમાં બેઠી, રિક્ષામાં બેઠી, ખટારામાં બેઠી, પણ કોઈ દી હાંડીએ નથી બેઠી. નીમા ભર બજાર હાંડિયા ગાડી વાળો હાંડિયા ગાડી છોડી હાંડિયો ઝુકાડી ભરતો તો માંડવી ડોહીમાં જતા સાહ લેવા સંગીતકારો થી માંડી અને કાન ગોપી થી માંડી રૂપિયા આપે ન્યા સુધી નું નક્કી નથી. કારણ કે આવડે મળવામાં માધ્યમ કરે કામ પાછળ પ્રાણી તો હાસુ હોરઠિયો બને. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનોમાં ને કે સખી હાલો ને જઈએ કે આજ સુતરિયા પરિવારને આંગણે મિત્રો વર્ષે કંચન મેં આવી કનૈયાની કૃપા હોય. ને આમાં એવું કઈ નથી, બેનો પણ દાન દઈ હગે. કારણ કે બેનોને એવું ન વિસરું કે અમારા ઘરના ગાયું રૂપિયાનું દાન દે એટલે આખા ઘરમાં પૂઈને આવે. એ તો જેને આ છે દાન દેવાય ન્યાત પૂઈને જાય. અને બેનો પાસે કરકસર કરવાની વસ્તુ ઘણી પડી. કારણ કે હવાના પોરમાં શાકભાજી વાળો આવે, 15 રૂપિયાનું શાકભાજી લેવાય, બાને કહેવાય 30 નું લીધું, સીધા 15 પૈસા. ત્યાંથી તમે આગળ હાલો કે દુધાણ હોય, બા મંદિરે દર્શન કરવા ગયા હોય, લીટર એક દૂધ પાડોમાં વેસી નખાય, સીધા સાલી પૈસા. ત્યાંથી તમે આગળ હાલો, મામા આટો દેવા આવ્યા હોય, સોકરાના હાથમાં 50 નોટ દીધી હોય, ઝપટ કરી લેવાય, ઓલો તો કાં બિસાડો વાળીએ કાં દુકાને હોય. ને અમારે મિત્રો તમારે નજર કરવી તો કરી લેજો કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી બેનું લઈ ગઈ આપણા જણ પાસે એક શનિવાર રહેવા દીધો. અને એ તેલ સળાઈ રોંઢે તો રાડ્યું નાખતો હતો, ભૂખો મરી ગયો, પણ કિનિયા કીધું તું રહેજે. અને ધર્મ અર્થ કામ અને મોક્ષમાં મિત્રો નજર કરવી તો કરજો કે 5 વર્ષની દીકરી થાય એટલે એને મોરા કટાવે, દેડો કૂટવા જાય. આપણે 5 વર્ષનો છોકરો થાય તો શું કરે, શહેરમાં હોય તો મારુતિને હવા કાઢે ને ગામડામાં હોય ભેહું પૂછડા બાંધે. અને ત્યાંથી તમે મિત્રો આગળ આવો, 20-21 વર્ષની દીકરી થાય એટલે જયા પાર્વતીના જાગરણ આવે, એકાદશી આવે, 11 આવે, વડ સાવિત્રીના વ્રત આવે. આમ કરતા 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 80 વર્ષે પૂગે એટલે એને સ્પેશિયલ પરસોત્તમરાય આવે. હે પરસોત્તમરાય, આપણા જણમાં 80 વર્ષે શું આવે, રાખનું સબલું આવે, બહુ બીડ્યું માવા ખાધા ગાઢ ગળફા, પાછો પડ્યો પડ્યો કે હરે 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 તારી દોરી છૂટે ખડા, કઈક ના ગારિયા કર્યા, કઈક ના પાવડા હિંગરા. અને આ 80 વર્ષે બહેનોની અંદર ગોપીભાવ પ્રગટ થાય, બધી ગોપીઓ ત્રાંબાનો કરશો કંકુશો હાથમાં રહી ગયા હોય અને ભર બજારે જતી કનૈયાની ઝાંખી કરવા મિત્રો નીકળે ત્યારે 20 વર્ષની દીકરીને હાલમાં ન ભૂગે અવી કનૈયાની એની માથે કૃપા થાય. બધી ગોપીઓ ભેગ્યું થાય, રેતીના મંદિર બનાવે, કંકુસોખા ફૂલ સડાવે અને પાસાદીને પરસોત્તમરાયના કેવા શ્લોક બનાવ્યા કે ભાગવતમાં ન હોય, રામાયણમાં ન હોય, સત્સંગમાં ન હોય, ગીતાજીમાં ન હોય, કેવા, આંબુડું જાંબુડું કેરીન કોઠીમડું બધી કળવાય છપકારી, આમાં તો મારો નાથ આવે જ ને. નીમા ઢુકડી વાળી હોય, હવાના પોરમાં છોકરો વાળિયાથી કામ કરી કામ કરવા જાય, બા હવાના પોરમાં પરસોત્તમરાયને ઝાંખી કરવા જાય, બપોરા કરવા માટે છોકરો ઘેર આવે, ઓસરીમાં બપોરા કરવા બેહે, બા બપોરે જ પરસોત્તમરાયને ઝાંખી કરીને ઘેર આવે, ઓસરીને કોરે બે જાય, છોકરો હજી બટકું ભાંગવાનો થાય ને બા એનો ગોપીભાવ પ્રગટ કરે, ભાઈ તો ભાઈના હાથમાં આમ બટકું રહી જાય, બોલો બા શું છે, એ કે અમે બધી ગોપીઓ નક્કી કર્યું કે હું
આ પરસોત્તમ મહિનો પૂરો થાય ને એટલે શ્રીનાથજી ને ઝાંખી કરવાની. ઓલો થાયકો હોય, ભીખો હોય, ખીજમાં ઉપડે, હમણાં બત્રીજી ની યાત્રા કરી આવ્યા, ફઈ ભેગા હતા, માસી ભેગા હતા, હજી તમારે કેટલી ઝાંખી કરવી બાઈ ના રૂમમાં. પછી ઠાલુ બાર દે ને 80 વરે ભગવાન હમો ધોકો ઉપાડ્યો, તોય તોય નું નથી રે, તોય તોય નું નથી. અને ઓમય મિત્રો નજર કરજો, પરસોત્તમ મહિનામાં 80 વરે બધી ગોપીઓ પરસોત્તમ રાય ના કીર્તન કેવા ગાતી હોય, એ પરસોત્તમ વડવાને રે હું તેમ આવું. એકલી હજી 80 વરે ન જવું હોય તો ઘરના લઈને પણ જા નિમા. એક ફેરી આ પરસોત્તમ મહિનો 20-20 ક્રિકેટ બે થઈ ગયા ભેગા, ને બધી ગોપીઓ એ ગયું પરસોત્તમ રાય ઝાંકી કરવા ગલાલમાં રહી ગયા વાહે. ઈમાં અમારે સુતરિયા પરિવાર એના છોકરા ઓફિસ નું બાયણું ઉગાડું રાખીને ક્રિકેટ જોતા હતા ટીવીમાં. ગલાલ માં ત્યાંથી નીકળ્યા, નજર કરી, છોકરા હું કરો, છોકરા કે માં જુઓ ને કેવું ક્રિકેટ આવે. ગલાલ માં કે ક્રિકેટ કેવું કઈ છે, ઉભી ગયા જોવા, આવવા માંડી મજા, ઉમરા પર બેસી ગયા, ત્રાંબાન કરશો કંકુ ચોખા ફૂલ મૂક્યા હેઠા જોવા માંડ્યા ક્રિકેટ. વા બધી ગોપીઓ વાંચવા ગલાલ માં ગયા, ક્યાંય પરસોત્તમ રાય વાર્તા કરવાનો વારો એનો છે. અને ભર બજારે બે ગોપીઓ ગોતવા નીકળ્યું, ત્યાં તો ગલાલ માં બેઠા બેઠા ક્રિકેટ જુએ, ને વાથી ગોપીઓ પડકારો કર્યો, એ માળી આમ હાલો મુઈ ન્યા હું બેહી ગયા, વાર્તાનો વારો છે. ગલાલ માં કે હે કનૈયા ક્રિકેટ વાહે તો હું ભાન ભૂલી ગઈ, એમ કરીને ત્યાં બેઠા, ત્રાંબાન કરશો કંકુર ચોખા ફૂલ લીધા હાથમાં, આવ્યા બધી ગોપીઓની વિશમાં. અને બધી ગોપીઓને કંકુર ચોખા હાથમાં દઈ અને પરસોત્તમ રાય ની વાર્તા પડવા ગયા, સત્સંગના વિસ્તાર વૈયા ગયા, ભાગવતના વિસ્તાર વૈયા ગયા, રામાયણના વિસ્તાર વૈયા ગયા, પરસોત્તમ રાય આખા આખા મગજમાં વૈયા ગયા, ક્રિકેટ સેડ્યું. અને મિત્રો વાર્તા ઉપાડી કે એક લીલેવું ખેતર હતું, જે પરસોત્તમ ભગવાન લીલા ખેતરમાં વિશમાં ટાકેડી કરવામાં આવી છે, જે પરસોત્તમ ભગવાન આ ટાકેડીને બે સેડે ત્રણ ત્રણ ખીતેડીયું ખોળવામાં આવી છે, જે પરસોત્તમ ભગવાન આ ખીતેડી ઉપર બબે મોય મૂકવામાં આવી છે, એમાં અમારો છોકરાનો છોકરો બોલ્યો મળી એમ ન કહેવાય એ પણ જાણવા મળ્યું, જે પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી જુદામથી મરી ગયા, બે જણા આવ્યા છે, લાંબા કોટ પહેર્યા છે, માથે ટોપા પહેર્યા છે, હું કરવા કઈ નક્કી નથી થતું, જે પરસોત્તમ ભગવાન ત્યાં તો એક મરી ગયા, ખિસ્સામાંથી ફૂટેડું કાઢ્યું, થૂકવારું કર્યું, ઉસું ઉલાયું, હેઠું જોયું, હોકી ટોકી કરી, હવે હું થાય હું નહીં થાય કઈ નક્કી નથી થતું, જે પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી જુદામથી મરી ગયા, બીજા બે જણા આવ્યા છે, મોઢે સિકલા બાંધ્યા છે, માથે ટોપા પહેર્યા છે, પગે પૂઠા બાંધ્યા છે, એકના હાથમાં ધર્મનો ધોકો છે, એકના હાથમાં પાપનો ધોકો છે, એક મરી ગયો ઓલી ખીતેડી ઉભો, એક આ ખીતેડી ઉભો, તે પરસોત્તમ ભગવાન ત્યાં તો ઘડી ચુધામથી બીજા 11 જણા એવા છે, બે કામ ગયા, બે કામ ગયા, બે કામ ગયા, એક મરી ગયો આની કરાયો, તે પરસોત્તમ ભગવાન આની કરાયો, મરી ગયો ખિસ્સામાંથી ગોટો કાઢ્યો, માથે થીકો પાટલો ને લયો, આગો જાય પાછો જાય જેમ ભાદરવાનો ખૂટ્યો ખરડ એમ ખરડ, પરસોત્તમ ભગવાન ઘડીક જતા મરી ગયા, ગોટાનો ઘા કર્યો એટલે ધર્મના ધોકાવરો કે મારી ખીતેડી પાડી નાખશે, જે પરસોત્તમ ભગવાન મારી ખીતેડી પાડી નાખશે એટલે ધર્મનો ધોકો માર્યો, જેવો ધર્મનો ધોકો માર્યો એવો ગોટો મોય દોડો જાય, વાહે બે જણા દોડા જાય, જેમ વગડાના કૂતરા દોડા જાય, પરસોત્તમ ભગવાન. એમાં અમારો છોકરાનો છોકરો બોલ્યો મળી લીટો ટપીને જાયને ફોર મળી કહેવાય, જેવી રીતે એને ફોર મળી એમ હવ ગોપીને મળજો, જય પરસોત્તમ. તો આવ્યો સ્વયં માંગવા કરે કરવાયો નથી, બીજાની જેમ જિંદગીને અનુસરવા આવ્યો નથી, તો મહેલો નવાસી મહેલો 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 કે મહેલો નવાસી આ ગરીબી જાણે દુખિયા ના દુખિયા ના દુખિયા ના
પીયા ના દુખ લિયા સુખિયા સુજાને સુખિયા ના દુખ લિયા સુખિયા સુજાને ગોપીજનો ભગવાન ને ગોતવા નીકળે હલો અને કેવા શબ્દો થી બોલે હા
હા સખે હા હવે હાલે નહીં મારું જો હિમ જોગણ બની મેં ફિરું કાના કાના હવે ગુરુ મનડા નખો એમ જોગણ બની મેં ફિરું કાના કાના હવે ગુરુ મનડા નખો કોઈ મને કૃષ્ણ બતાવો રે માધુવન Thank you.
મારા તન મારે મધુવન માં મારા તન મારે મધુવન માં કોઈ અમે કોઈ અમે કોઈ અમે કૃષ્ણ બતાવો રે મધુ ચાલી ગયો એ સુખનજી મહારાજ એ બોલો બોલો એ જય શ્રી કૃષ્ણ મહારાજ એ જય શ્રી કૃષ્ણ પેલા બરસાના શ્યામ નો સંદેશો લઈ તમે જ આવ્યા હતા રાધિકા સર્વે ગોપી આજે જ્યાં ભગવાન નંદાલય ખડું કર્યું હોય ત્યાં રાસલીલા રમવાની રમણ કોણ ના પડે પણ કનૈયો ત્યાં કા અમે અહીં નથી તમે તો છો મહારાજ પણ કાગળ લખી વેણુનાથ કરી અમને બોલાવ્યા હતા એક નહીં ઈ ક્યાં હમણાં છે તો ભગવાન ક્યાં બી રાજે ભગવાન તો ગાંધીનગર ગયા પર સુખનજી મહારાજ જો ભગવાન ને ત્યાં બિરાજવું હતું તો વેણુનાથ કરી કાગળ લખી અમને શા માટે બોલાવ્યા આજ હવાના પોરમાં હા હા ઈશ્વર નિત બનશે હા મહારાજ કનૈય વગાડી જ નથી તો સુખનજી મહારાજ જે મંગલ પ્રભાતે વેણુનાથ થયા તે કોના હતા અરે ઈ તો હું રાફલા પર બેઠો બેઠો શીખતો હતો ના હોય મહારાજ અમે અમારા કનૈયાના સુર ને ઓળખી જઈએ હું ઓળખી જઈએ આ કોકના દીકરા આવું શીખવાડો પણ શું શીખવાડ્યું અરે આ કોકના દીકરા તરી જા આવું શીખવાડો તમે પણ કઈ કહો તો ખબર પડે અરે કનૈયો બંસી વગાડે પછી તમે વૃંદાવનમાં આશ્રમમાં માટે આવો હા હા અને વગાડી વગાડીને પેટમાં આટી પડી ગઈ ના હોય અરે થાયડે ઘરદર તો અમારા સુતરિયા પરિવારની હતી પાય પર સુખનજી મહારાજ જે કનૈયો મહી માખણ ખાનારો હોય એને આવું હળદર વાળું દૂધ ના હોય અરે બે તો ડામ આવ્યા ચાર ચાર ગોપીઓની ડામ આપો પણ કનૈયાને તો નહીં જ અને યશોદા મૈયા મને કે તું ફરિયામ ગયો એટલે મર્યો તે જ મારા દીકરાને ટાળી દીધો બરોબર છે તો પછી વેલો આવી જવાય પણ સુખનજી મહારાજ એમ અમારાથી ના નીકળાય કારણ કે આમાં બેઠેલી બહુવારું હોય એને જઈને પૂછો તો ખબર પડે કે ઘરે સાસુ બાના ઉપાડા કેવા હોય તમારે હોય તો ભલે હાહુ બાના ઉપાડા કેમ અમારે આની કો તો હાહુ બા ઢબો ઢસ થઈ ગયા કેવી રીતે અમારે હા ભેગા હાહુ ગયા હા હા બોલવામાંથી બા ગયા બરોબર માહે અક્ષર વિધા બે ક્યાં ક્યાં મન મી મોકલે ન્યા જાય ને તમારા હાઉ બા જેવા વાયડા છે ને હા હા એવા અમારે આની કો થવા જાય ને તો વાયડા પૈણે મે નથી એ તો મારા સમય આવે ત્યારે બધાનું ગોઠવાઈ જાય તો પછી વેલું આવી જવાય પણ સુખનજી મહારાજ એમ અમારાથી ના નીકળાય કેમ કારણ કે અમારે ઘરે કેટ કેટલા કામ હોય હું કામ આલે કોઈ ગોપી ગાયનું દહન કરતી હોય તો ગાયું રાખી હોય તો કરવું પડે કોઈ વાસિંદા વાળતી હોય તો મોટા ફરિયા લાંબા એક ધરિયા હોય તો વાહી જાય કરવા પડે કોઈ રસોઈ પકાવતી હોય એ તો છોકરા ઝીણકા હોય તો રાંધવું પડે અને કોઈ ગોપી પોતાના પતિના ચરણ ચાપતી હોય કેમ મહારાજ આમ ઢગલો થઈ ગયા અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ ચાટતી હતી ચરણ ચાટતી નહોતી મહારાજ કારણ કે અમે પતિવતા નારી અમારા થાક્યા પાક્યા આવે ને બરીકલ કોકમ જેવા એના ચરણોની સેવા કરવાની હોય આ નેલા ઈ હારું લે પતિદેવ થાક્યા પાક્યા આવે હા હા ઇન ચરણોની સેવા કરવાની બરોબર એટલે આ ધારો તમારે રોજ માં આવી છે કા ના બધે હોય મહારાજ અમારી કોરી હોય હોય જ એ ભાઈ આપણી કોર છે અમારે તો બિસાડા હાથે ઉના પાણી કરી નહીં પતિદેવ થાય કે ભાઈ કાવે ચરણો સેવા કરવી આ પ્રતિવતા ઈશ્વર ધર્મ છે હા હા દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાટીને આવે તો એની પણ અરે કોઈના પતિદેવ ટ્રેક્ટર રાખીને આવે તો એની તો મહારાજ વધારે અને કોઈના પતિદેવ કાન ગોપી રમીને આવે તો એને તો સૌથી વધારે તમે શું કામ આવ્યું કનૈયાની ઝાંખી કરવા હાલો ઘેર ઉપડો
કેમ મહારાજ, કઈ બાજુ બિરાજે? ક્યાંય બિરાજતા નથી, ઘર ભીતર હાલે છોકરી જા સણિયા બોર ખાતી જન ઉપર. એ મહારાજ અત્યારે ના હોય, ના હોય તો હરગવાન સિંધુ ગોટલે ચાલો ઉભો. એ પણ ના હોય, પેલા તમને કનિયો મળ્યો બનશે વગાડીને થાકી ગયો, નોંધ્યા વિન કે કનિયો ક્યાં છે ને પાછો મારા પર દગો કર્યો. પણ શું દગો કર્યો? તમે કીધું દરેક પ્રતિવતા ઈષ્ટ ધર્મ છે, કોઈના પતિદેવ થાયકા પાયકા આવે ને શરણોની સેવા કરવી. હા હા, દાખલા તરીકે કોઈના પતિદેવ દવા સાથી ને આવે, ટ્રેક્ટર રાખીને આવે, કાનગોપી રમીને આવે, એના શરણોની સેવા કરવી, આ પ્રતિવતા ઈષ્ટ ધર્મ છે. હોય આ ધારો બધે છે, આ દગો નથી કર્યો. પણ શું દગો કર્યો? આ વાત હજી મારે ઘેર કેમ નથી પુગાડી? એ તો મારા તમારો જેવો વ્યવહાર રાધિકા સર્વે ગોપી, રાધાજી ભગવાન ની ઝાંખી કરે એમાં તો કોઈ શંકા નું સ્થાન નથી. કારણ કે અમારો કનૈયો કદમ ના જાળવા પણ બેઠો બેઠો રાધે રાધે ભગવાન નું સર્વસ્થ છે. અને તમારે હવે કનૈયા ની ઝાંખી જોઈએ, જેવી ઠાકોરજી ની કૃપા. અને અમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે, ભાવ છે, અને તમે તો બચપણથી જ કનૈયા ને ભાવાત્મક સ્વરૂપે જ નિરખો છો. મારા બચપનની તમને શી ખબર? મને તમારી બાઈએ કીધું. શું કીધું? કે માર છોકરી ઝીણકી હતી, તે ઘોડિયા કાનુડા ફોટો ટીંગાડી દઉં, તે આખો તી રેમા ચકોરે રેમા. એમાં તમે હાસા. આ એ મારા જય શ્રી કૃષ્ણ. મારા જય શ્રી કૃષ્ણ. મને ન ઓળખી? એટલે પણ આ છોકરી તો જો ભગવાન, હા છોકરી જો અભિને વાને છે પણ નમણાઈ તો જો વઢિયારા વાસળા જેવી હોબળી. તું મને વરે એ મારા, તમારા ઘરે તો નાના મોટી થઈ શકો. મારે કે નાના મોટી થઈ તો ભણવા ક્યાં જતી? ભણવા નિશાળે જતી હોય. ક્યાં જતી હોય? ક્યાં અમારી નિશાળે જતી ગામની. તો ગાંગેસ્તાન નિશાળ માં જ ભણી મોટી થઈ. અરે મુયા છોકરી તો જો ભગવાન, અમારા આખા ખાનદાન ને વર્તેલા હતા. હા તે તું ન્યા જ રહેતી અમર ઘેર. તો મહારાજ, અરે આ તો નહીં બેન છોડી કરી એલા. હાઈ પોતે પણ હાવ એડો વધે વધે એલા. તો એ મહારાજ દીકરીને વત્તા થોડી વાર લાગે. પણ આના રૂપ રંગ, આની અણહાર, આની નમણાઈ, આની હવરોટાઈ, આખા આખી મોહન ઉપર ગયા. તો મારા મોહન ની તમને શું ખબર? અમે ભેગો સત્સંગ કરતા. શેનો? ગંજી પતાનો. પછી શું થયું મહારાજ? પછી ભગવાન ના દૂત આવ્યા ખાખી લુગડા વાળા. પછી ત્યાં શું થયું મહારાજ? પછી અમને લઈ ગયા. ક્યાં? જ્યાં ભગવાન નો જન્મ થયો તો ન્યા. ત્યાં પછી શું થયું મહારાજ? ત્યાં પાછો સત્સંગ આવી ગયો. શેનો? મસર ને માકડ મારવાનો. એ મહારાજ ઓળખો છો ને કેમ ભૂલી જાઓ? અરે પણ આ છોકરી બોલતી ને કઈ માતું અરે વલ્લા આ છોકરી તો ભગવાન ટૂંકી ગર્દન ભર્યા કાન. કેમ ભૂલી જાવ? ગાડી માં બેઠા હોય તમે કેવા લુગડા પહેર્યા હોય, અટાણે કેવા પહેર્યા હોય. અરે આ છોકરી, અરે આ તો મુંડિયા પર છોકરી કે લેલા. બસ એ પોતે જ. લે તે હમણાં તું ક્યાં ગઈ હતી? હું તાર ઘેર આવ્યો બે ત્રણ ફેરી થી. તમને કઈ ખબર જ નથી? મહારાજ હમણાં હોંગકોંગ ગઈ હતી. ક્યાં ગઈ હતી? હોંગકોંગ. એટલે કઈ ખાવાન શીસ છે એ સુખનજી મહારાજ? એવો દેશ આવે. મરી ગયા. નામ તો હોંગકોંગ. કેમ તમારા ગામડામાં કઈ છે જ નહીં? અમાર ગામડામાં તો ખાસા ખુશી ગયા. હોંગકોંગ. તી હોંગકોંગ ગઈ? હા હા. તી સીમા ગઈ હતી? બલૂનમાં. અરે બલૂનમાં જા તો તું સોલાઈ ન જા. તો કેવી રીતે? અમારે આઈના ખેડુ એક લોઢિયામાં ત્રણ બલૂન નાખીને હાંકતા હોય ઠક ઠક ઠક. એ સુખનજી મહારાજ એ બલૂન નહીં, તો પેલું આકાશમાં ચાલે તે પ્લેન. અરે મુઈ આ તો પ્લેનમાં વહી ગયેલા. હા અરે મુઈ જોતો ખરી આ છોકરીલા હવા વેતની પ્લેનમાં વહી ગયેલે. કેમ તમે કોઈ દિવસ યાદ નથી? અમે ગયા તા. ક્યાં ક્યાં ગયા? હું માર જીગલોન. બીજું? બીજું ઇટ ઇઝ વાઇફ. એટલે શું? પણ જીગલન મમ્મી. હા અમે તો ત્રણેય ગયા તા ને અડધી કલાકમાં તો અમે કેટલું ફરીને પાછા હતા ને હુઈય ગયા. પણ અડધી કલાકમાં કેટલા દેશ ફર્યા? અરે અડધી કલાકમાં અમે જો સિડની ગયા. હા હા. ન્યુઝીલેન્ડ ગયા. બરોબર. પછી ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા. હા.
પછી તુર્કી ગયા. તુર્કી એવો દેશ છે મારા? હા, તુર્કી દેશ છે. અર્ધીજી બેવડી વાળીને બોલવાનું તુર્કી. ન્યાથી ભાગીને અમે ઓલી ઘાસલેટ ની વાયુ છે ન્યા ગયા. ઈરાક મારા? હા, ન્યા હેઠા નહોતા વિતરા. કેમ? ન્યા આપણા માયલા કોઈ નહોતા. હા, પછી એટલું ફરીને અમે ફરીને અડધી કલાકમાં આવીને હતા ને હુઈ ગયા. લે પણ સુખનજી મહારાજ, અડધી કલાકમાં કોઈ દિવસ એટલું ના ફરાય. અરે અડધી કલાકમાં એટલું ફરીને પાછા પ્લેન માંથી ઉતરીને હતા ને હુઈ ગયા. પણ કેવી રીતે? સપનામાં. એમાં હાચા જવાય કે નહીં? હા હા, તી તું પ્લેન માં ગઈ? હા હા. ત્યાં બધા શું વાતો કરતા? શું પણ ઈ કે પ્લેન માં જઈએ તો બાંધી દે. તને બાંધી દીધી? કોઈ દિવસ મહારાજ બાંધી દે તો ખાલી ખંભે પટ્ટા નાખી દે બસ. હા, ખાવા પીવાના આપે? જે ખાવું હોય તે. દાળ ભાત આપે? દાળ ભાત ખાવાય. દાળ ભાત તો દાળ તમને નાયર હોય પાતાઈ છે કા? ન્યા મહારાજ પાતા ન હોય પીવાની હોય. અરે મુઈ વાટકામાં દાળ નાખે તો બલુન આમ આમ થાય, ઢોળાઈ ન જાય. ભાત ભેરી દાળ નાખી દે તો માદરું થાય. હા, તે ન્યા હું ગઈ દીધું? ડિગ્રી મેળવવા. અરે મુઈ ન્યા ઠકો ખવાય ગમે હુતારને કીધું તો બે ન ઘડ દે. સુતાર મહારાજ ડગરી ઘડે, ડિગ્રી નહીં. નહીં? હા. તે સીની ડિગ્રી લેવી? બીકોમ. બીજી કોમ? એ મહારાજ એવી ભણતર આવે. મરી ગઈ ભણતર તો જો હા માર નાખી એલા આપણને. બીકોમ. કઈ નોકરી કરો? કેમ? મને એવું લાગે તમે આંગણવાડી માં નોકરી કરતા હો. પણ સુખનજી મહારાજ કેવી રીતે? આ બાલ ભોગ ની સુગંધ આવે કહું? ખોટી વાત છે મહારાજ, કઈ નોકરી કરતો હોય કઈ સુગંધ આવે? અરે અમારા ગામડામાં ગીરમાં આવો બેહુન મોઢામાં સુગંધ આવે. કઈ રીતે? હવે ઉપરથી એમ કીધું આંગણવાડીમાં બાળકો બાલભોગની સુખડી ન જમે, પડીકા જવા દો ઘેર ઘેર. હા હા. જીને ઘેર પડીકા જાય, જીની ઘેર ભેહું હોય સીમા ઠપકારે. ખાણમાં? ખાણમાં નાખે ખાણ ભેહું ખાય. બરોબર. ખાણ ભેહું ખાય એટલે દૂધ થાય, દૂધ થાય એટલે ગામના લેવા જાય, ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય? બુદ્ધિ તમારી હો મહારાજ. કનૈયાને જાકી કરવી ને? હા. કનૈયા ઓટાણે બેઠો છે પાટો વાળીને, પાટો છોડ નાખ્યો પણ ખાલી રૂસ ઓટાળીને બેઠો છે. આ મિત્રો ઠીકાઠીનો જોર્યો જઈલા કપાળમાં પટ્ટી મારીને બેઠો. એ સુખનજી મહારાજ, એ કનૈયો છે પણ બાલ સ્વરૂપ. અમે જે કનૈયાની વાત કરીએ કે જેણે પીળા પીતાંબર પહેર્યા હોય, મુખ પર વેણુનાદ કર્યા હોય, માથે મોર મુંગટ એક નયો. અરે આ તો નંદ બાવાનો કનો. હા હા. આ યશોદા મૈયા નંદ બાવાન હવારે વંડિયે ડોકાતાં ત્યુન. હા. આ છોકરી ને પડી તીન તમે મહારાજ બેઠી કરી ને? હા. અરે તૈયા હું અહીંયા આવો, અહીંયા આવો કનિયાને ઝાંખી કરવા ત્યાં થોડુંક જવાય. બાગા ઉઠાડી આવજે ભગવાનની ઝાંખી કરી. તું પણ બેન, તું તો રહીમાં જેવડી છે ને, અટાણથી ભક્તિ વર્ગી ગઈ. તમારા ઘર આખું સત્સંગી લાગે કે કયું? ગંજી પોતાનું સત્સંગી છે કે તે તાર હાવ છે કે નહીં? હવે હે ઈ હજી કરતાર વગાડતા છે કે? એકાદા છોઠિયા હોય તો મોકલજો અમારી ઘર. તે હા, તે તમારા ગામમાં હમણાં હું નીકળ્યો તો તમે હું વડલે બાંધતા હતા? સુખનજી મહારાજ બાંધવાને હોય કાસા સૂત્રના દોરા વીંટતા હતા. એ અમારા પતિનું લાંબુ આયુષ્ય માટે એને વડ સાવિત્રીનું વ્રત કહેવાય. મુઈ આ તો સતી સાવિત્રી થવા ગઈ લે. અરે મુઈ જાતો હોય તો જવા દે ને, બીપીએલ નું કૂપન તો થાય. તમે ઓલું રહ્યા કે નહીં? ફકાઈક નામ હોય એને પોચી પુઈ નામ કહેવાય. બાપની કોઈ દિવસ હોય પણ મહારાજ ઓલું ઓલું એટલે શું? એને મહારાજ મોરાખત કહેવાય. આખું કાઢવાની ન હોય મહારાજ, ગોરબાઈ પૂજવાના હોય ને પધરાવાના હોય. હા, ઘેરે ઉતર હા હું એમ કેતા હતા. ઈ કે અમારા ઝીણકી હોવા આવ્યા પછી હવે ડેડા હું કૂટું? એ મહારાજ પેલા એની કૂટી લીધો ને હવે અમારો વારો. ભગવાન જાગી કરી જો કે તમને ઝાડવા પર ભગવાન બેઠા જો સેતો ભૂરે હોય એમ સમજો. આપણી કદર કરી જાય આપણે કોણ છે?
બે રૂપિયા પર ઉભા રહી બપોર સુધી. જય કદમના જેલા પર ભગવાન બેઠા. જય તાતા. એ સુખનજી મહારાજ, લાજ શરમ મર્યાદા કઈ છે કે તમને કે અમને? તમને. અરે કોકના દીકરાને ભટભટ મારી લો, લાજ શરમ ની ઇજ્જત ની વાતો કરો? અને પાછવાને કાલ પારકે ઘેર જવું ને હાથ ઉપાડવા માંડી? નથી જવું. અરે નથી જવું હું બાપીને આત્રા કરવા? એ મહારાજ ગૌશાળામાં રાખી દેવો. હા એટલે ઈ બંધ કરો. કહ્યું નાખ્યું મેં. આને ટાટિયા કહેવાય? શું કહેવાય? એને મારા ઠાકોરજી ના ચરણો. અરે રે, તમને બહેનોને તો જો ભગવાન કેવું મીઠું મીઠું બોલતા આવડે, અમને જણને તો એક જ આવડ્યું, લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો. અને તમારી બહેનો પાસે તો જો ચરણારવિંદ મુખારવિંદ. હા હા, પતિદેવ ભલે ને હવારે ટાટી ભાખરી ખાઈને વાડીએ જતો હોય, આને શું કહેવાય? એને મારા ઠાકોરજી ના ચરણો. કાલ કી ગામ ગયા હતા? અમરેલી. બગસરા પાસે અમરેલી. હા હા, ત્યાંથી આપણે ગાડી લઈને નીકળ્યા, એક કુટર ઉપર ભાઈ બેન હમા મળ્યા. હા હા, પછી આપણે પાસે પૂગવાન થયા, સ્લીપ ખાઈને ગયા હતા. પછી આપણે ખકેને બેઠા કર્યા હતી, ભાઈ છે બેન ને શું કેતા? એ કઈક રગઝક કરતા હતા. રગઝક નતા કરતા, એમ કેતા હતા કે તારા ટાટિયા હરખા રાખને ગાડી, તારો બાપ લેતો હતા. હા હા, તું ભાઈ ની ભૂલ નથી. પણ શું મારા ભગવાન ના પક્ષ છે ને ચરણો કેવાતા હોય, તો ભાઈ ને બેન ને એમને કેવું જોઈએ કે સ્વપ્ના ગૌરી આ તમારા ચરણો ચાચવી ને રાખો ને કે તમારો બાપ લેતો જાય. પણ સુખનજી મહારાજ, એ બધું લૌકિક, આ બધું અલૌકિક. આમાં બેઠા એમાં લાજ શરમ ઇજ્જત આપણું રૂપિયા બધાય પણ બધાને જોઈ તકલીફ માં મિલાઈ જાવ, આને કોનો ખૂણો આખો ભર્યો શા માટે? નવ યુવાન નો હશે 22 થી 32 વર્ષ સુધી. હા હા, એમાંથી આગળ 11 બેઠા કરી શા માટે? જેની પાસે લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધી હોય તો એની વાત બાઈ ને પાડી ની, ના 3 વર્ષ થયા પણ હજી કોઈ સાપ એવા નથી આવ્યો. એ તો સુખનજી મહારાજ, જયારે આપણી પાસે મંગલ પ્રભાતે હાલેડા બોલાવશે ત્યારે બધાનું ગોઠવાઈ જાય. તો હાલો કરો ભગવાન ની ઝાંખી. હા હા, રાધે કાનગોપી મંડળ બામણા સાગીર, રાધે કાનગોપી મંડળ બામણા સાગીર. મિત્રો, આ મંડળ 18 વર્ષ જસાધાને નામે હાલતો, પરંતુ અમે એ જ કલાકાર છે પણ જસાધાની નામથી, એટલે કે અમારા નામથી અનેક મંડળ ચાલુ થઈ ગયા, એટલે અમે જસાધાનું નામ ફેરવી અને ગીર બામણાસા રાખેલ છે. તો મિત્રો, ખાસ નોંધ લેશો, માલા પિરામણી મનોરથ લોટી ઉત્સવ તેમજ કાનગોપીના કાર્યક્રમ માટે મળો. મારા કોન્ટેક નંબર 98 98 10 35 16, 98 98 10 35 16. બીજો નંબર 99 53 0 41 26. આ બે નંબર ઉપર કોન્ટેક કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો 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 હાલો.
હરે તુને બંસી બજાવો ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરે અને કેવું સ્નાન ના કીડે દાદા
અને ભગવાન શ્રી કૃષ્ણ નું સ્નાન કરે અને કેવું સ્નાન છે કા હા અણિયારી આંખો માં આંજળી
સજાવો કે હનુમાન કે સજાવો ટીક મંદારા બાલમા પ્રતિમા જાજર રૂમ તુમ વાગે રૂમ 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 રૂમ
એકવીસો રૂપિયા ભીખુભાઈ જયાજી સાવંડી, અગિયારસો રૂપિયા મનસુખભાઈ પોપટભાઈ, પાંચસો રૂપિયા દિનેશભાઈ ખીમજીભાઈ, પાંચસો રૂપિયા મગનભાઈ જેઠાભાઈ, પાંચસો રૂપિયા બસુભાઈ વેલજીભાઈ ગુલદાશ્રી, પાંચસો રૂપિયા સંધુભાઈ અજણભાઈ, પાંચસો રૂપિયા પ્રહલાદભાઈ કુરજીભાઈ ચિત્રાવળ, બસો ને એકાણું રૂપિયા દિલીપસિંહ બાલાજી ખીજડિયા, અગિયારસો ને અગિયાર રૂપિયા જામથરવાડા યુવાનો તરફથી, અગિયારસો ને અગિયાર રૂપિયા વૃંદાવન ગૌશાળા કાલાવડ તરફથી, પાંચસો રૂપિયા અર્જણભાઈ જનાભાઈ સરોદર, અગિયારસો ને અગિયાર રૂપિયા અશ્વિનભાઈ મંડપ સર્વિસ ગુંદાશ્રી, પાંચસો રૂપિયા દેવસીભાઈ નાથાભાઈ, બસો રૂપિયા ચંદુભાઈ નાથાભાઈ, પાંચસો રૂપિયા હરેશભાઈ વિરજીભાઈ, પાંચસો રૂપિયા બાવનજી બાબુભાઈ લાલજીભાઈ, એકવીસો રૂપિયા બટુકભાઈ સિદ્ધિભાઈ, એકાવનસો રૂપિયા નરસિંહભાઈ ટાકરસિંહભાઈ ચિત્રાવળ, અગિયારસો રૂપિયા બટુકભાઈ મોહનભાઈ, પાંચસો રૂપિયા છગનભાઈ પ્રેમજીભાઈ, અગિયારસો રૂપિયા પરસોત્તમભાઈ જાદવભાઈ માત્રાવળ, પાંચસો રૂપિયા પરસોત્તમભાઈ નારણભાઈ, પાંચસો રૂપિયા હરિભાઈ રવજીભાઈ, પાંચસો રૂપિયા બાબુભાઈ સિદ્ધિભાઈ, સો રૂપિયા નીતિનકુમાર ગુસાભાઈ ગુંદાશ્રી, સો રૂપિયા હસરાજભાઈ ઇલેક્ટ્રિક, સો રૂપિયા સંજયભાઈ ગોરધનભાઈ, સો રૂપિયા યોગેશભાઈ દિનેશભાઈ, સો રૂપિયા જગદીશભાઈ, સો રૂપિયા કિશોરભાઈ ગાંડુભાઈ, સો રૂપિયા વિક્રમભાઈ પરસોત્તમભાઈ, સો રૂપિયા નીતેશભાઈ સિમનભાઈ, બસો રૂપિયા નિકુંજભાઈ વજુભાઈ, સો રૂપિયા હિતેશભાઈ પરસોત્તમભાઈ, બસો રૂપિયા સનાભાઈ પોપટભાઈ, બસો રૂપિયા મુકેશભાઈ ગુરાભાઈ, બસો રૂપિયા કરશનભાઈ એભાભાઈ, પાંચસો રૂપિયા નાથાભાઈ પોપટભાઈ, પાંચસો રૂપિયા મનસુખભાઈ પોપટભાઈ, બસો ને એકાણું રૂપિયા ભરતભાઈ ગોરધનભાઈ, પાંચસો રૂપિયા મૂળજીભાઈ જુઠાભાઈ, પાંચસો રૂપિયા વિશાલભાઈ એજન્સી વિશાલ એજન્સી, અગિયારસો રૂપિયા બાવનજીભાઈ આંબાભાઈ, પાંચસો રૂપિયા ભરતભાઈ લાખાભાઈ, પાંચસો રૂપિયા અર્જણભાઈ રવજીભાઈ, પાંચસો રૂપિયા સુરેશભાઈ પોપટભાઈ, પાંચસો રૂપિયા રવજીભાઈ રામજીભાઈ, બસો રૂપિયા જાદવભાઈ નાથાભાઈ, પાંચસો રૂપિયા વિનોદભાઈ મોહનભાઈ, પાંચસો રૂપિયા ડાયાભાઈ મોહનભાઈ, બસો રૂપિયા ધીરજભાઈ વલ્લભભાઈ, પાંચસો રૂપિયા ગેમીશ વસંતભાઈ, બસો ને પસાર રૂપિયા ભૂપતભાઈ વિખાભાઈ, પાંચસો રૂપિયા સિમનભાઈ બાબુભાઈ, બસો ને પસાર રૂપિયા પ્રવીણભાઈ માધવજીભાઈ, પાંચસો રૂપિયા કાંતિલાલ છગનભાઈ, બસો ને પચાસ રૂપિયા મહેશભાઈ ગોબરભાઈ, બસો રૂપિયા સુરેશભાઈ વિઠ્ઠલભાઈ, બસો રૂપિયા કાંતિલાલ ગોરધનભાઈ, બસો રૂપિયા ધીરજભાઈ ધરમસિંહભાઈ, બસો રૂપિયા જયંતિલાલ કેશુભાઈ, બસો રૂપિયા રામ ભરોસે, બસો રૂપિયા નિલેશ ગંગદાસભાઈ, બસો રૂપિયા રમેશભાઈ વ્રજલાલભાઈ, બસો રૂપિયા સુરેશભાઈ નરસિંહભાઈ, પાંચસો રૂપિયા કેશુભાઈ પોપટભાઈ, બસો રૂપિયા કિશોરભાઈ ઓગળભાઈ, પાંચસો રૂપિયા રામ ભરોસે, બસો રૂપિયા રામ ભરોસે, પાંચસો રૂપિયા ભરતભાઈ ગેલાભાઈ, બસો રૂપિયા રસિકભાઈ ગોરધનભાઈ, બસો રૂપિયા ભીખાભાઈ મોહનભાઈ, બસો રૂપિયા સુરેશભાઈ શામજીભાઈ, બસો રૂપિયા કલ્પેશભાઈ પરબતભાઈ, બસો રૂપિયા મહેશભાઈ કડવાભાઈ, અઢીસો રૂપિયા લાખાભાઈ નાથાભાઈ, બસો ને પચાસ રૂપિયા અરવિંદભાઈ ધરમસિંહભાઈ, બસો રૂપિયા ગોવિંદભાઈ ગેલાભાઈ, સો રૂપિયા ગોબરભાઈ બચુભાઈ, પાંચસો રૂપિયા બસુભાઈ ભૂરાભાઈ, અગિયારસો રૂપિયા વિનુભાઈ ડાયાભાઈ, બોલ ગૌ વાતની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. અબુ એ આરતી કે આરતી કુંજ બિહારી કી, ગિરિધર કૃષ્ણ મુરારી કી, કુંજ બિહારી કી, ગિરિધર કૃષ્ણ મુરારી કી, ભલે મે જંતી માલા, ભલે મે જંતી માલા, બજાયે મોર મધુર બાલા,